50 સમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લડી રહ્યા ધર્મેન્દ્રભાઈ પટેલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તેમની સાથે સીધી વાત કરીશું. કયા પ્રકારની તૈયારીઓ છે, કયા પ્રકારનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે? 50 અમરાઈવાડી વિધાનસભાના કોંગ્રેસ પક્ષ દ્વારા જે મને ઉમેદવાર તરીકે નિયુક્ત કરી છે, પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીં આગળ અમારા પક્ષ દ્વારા પણ રણનીતિ બનાવીને જૂના નવા કોંગ્રેસના બધા કાર્યકર્તાઓને સાથે રાખીને આ વખતે મુદ્દા અમારી જોડે ખૂબ જ હોવાથી અમે મુદ્દાને લઈને ચાલીશું. અત્યારે અમે દરેક બૂથમાં ઉમેદવાર સાથે પગયાત્રા કરીએ છીએ. બધાની સમસ્યા લેવાનો જે સમસ્યા છે એની નોંધણી કરાવીએ છીએ અને એ મુદ્દાઓને લઈને અમે આગળ વધવાના છીએ. બિલકુલ, આપ કોંગ્રેસ તરફથી લડી રહ્યા છો, કયા પ્રકારની તૈયારીઓ આપના દ્વારા કરવામાં આવી છે? આપણા વિસ્તારમાં જે ખાસ કરીને જે તકલીફો છે તે તકલીફનો અને આપ કઈ રીતે જુઓ છો? અમરેવાડી વિધાનસભામાં તકલીફોનો તો પાર નથી એવું કહીએ તો ચાલે, પણ અમુક મોટી મોટી સમસ્યા એવી છે કે અહીં આગળ ખારીકટ કેનાલ છે. ખારીકટ કેનાલનો ખૂબ જ મોટો પ્રશ્ન છે. ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી આવે છે, એના હિસાબે રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ગંભીર પ્રકારના રોગો થાય છે અહીંયા આગળ. અને એના હિસાબે અમરેવાડી વિધાનસભામાં રહેતા મતદાતાઓ ખૂબ જ દુઃખી થયેલા છે. બીજો પ્રશ્ન છે મેટ્રો. મેટ્રો ન્યૂ કોટનથી વસ્ત્રાલ સુધીનું લોકસભાના ઇલેક્શન અનુસંધાને તાત્કાલિક એનું ઉદ્ઘાટન કરી એક વોટ મેળવવા માટેની પ્રક્રિયામાં કામ પૂર્ણ કર્યા સિવાય એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં એના બસ સ્ટેન્ડ કે નીચેનો જે રાહદારી રસ્તો હોય એ કોઈ વસ્તુની કમ્પ્લીટ થયો નથી. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે ચાલુ ઉપર મેટ્રોનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને નીચે જવા આવવાના રસ્તામાં એટલી તકલીફ પડે છે, એટલે બાઇક લઈને વસ્ત્રાલથી ન્યૂ કોટન જવું હોય તો હાલાકી ભોગવવી પડે છે. એક એ પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન અનુપમ બ્રિજ. અહીં અમરેવાડી વિધાનસભામાંથી પશ્ચિમમાં જવા માટેનો આ એક અનુપમ બ્રિજ ખૂબ મહત્ત્વનો ઘસારવાળો હતો, એ બંધ કરી નવો રિનોવેશનનું કર્યું છે, પણ 2 થી 2.5 વર્ષ થઈ ગયા. ઘોકળગતિની રીતે આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, ક્યાં પહોંચ્યું છે કોઈ સમય મર્યાદા નક્કી નથી કરી કે આટલા સમયમાં આ બ્રિજ પતી જશે. એના હિસાબે અમારે ઝઘડિયા બ્રિજથી કોઈ ઇમરજન્સી હોય 108 તો અમારે એલજી જવું હોય તો ઝઘડિયા બ્રિજથી જવું પડે છે. આ બ્રિજ બંધ હોવાના કારણે અહીંયા ખૂબ જ ટ્રાફિક અતિશય થઈ ગયો છે, એના હિસાબે દર્દીઓને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. બિલકુલ, અમદાવાદની અંદર ખાસ કરીને વિકાસની વાતો કરવામાં આવે તો વિકાસને લઈને શું કહેશો? વિકાસની વાતો જે કરવામાં આવી રહી છે એમાં ગુજરાતની અંદર અમદાવાદ એ મેગા સિટીના દરજ્જાની નજીકનું સિટી કહેવાય છે. અમદાવાદની અંદર આ અમરેવાડી વિધાનસભા આવેલી છે. વિકાસ હું એટલું મેં મીડિયાના માધ્યમથી કહેલું છે, જે વિકાસ એટલે કોને કહેવાય? રોડ રસ્તા ક્લિયર હોવા જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, ટ્રાફિકની સમસ્યા ના હોવી જોઈએ અને અહીંના મતદાતા ઘરની બહાર નીકળે અને ઘરે શાંતિથી પરત ફરે ત્યારે વિકાસ કહેવાય છે. ત્યારે એને સિંગાપુર કહેવાય છે અને ત્યારે એને અમેરિકા કહેવાય છે. ખાલી કહેવાથી સિંગાપુર અને અમેરિકા નથી બનતું, અહીં આગળ આ વસ્તુમાંની કાંઈ થઈ નથી. તમે અહીંથી 1/2 કિલોમીટર નહીં 500 મીટર, હું તમને શબ્દ વાપરું, 500 મીટરનો રોડ સરખો નથી. 500 મીટર તમે ચાલીને જાઓ તો સ્વચ્છતા નથી તો વિકાસ ક્યાં કહેવાય? છેલ્લો એક પ્રશ્ન હું આપને કરવા માંગીશ, ભાજપ સરકારને લઈને શું કહેશો? ભાજપ સરકારને લઈને આ જે ભાજપ સરકારના જે નિર્ણયો લેવાય છે એ ખૂબ જ ગંભીર છે. એ લોકોએ નિર્ણય લેતા વિચાર કરવો જોઈએ. અત્યારે હમણાં તમે જોયું હશે કે મોટર વ્હીકલ એક્ટ, કાળો કાયદો, આમ જનતા અત્યારે બેરોજગારીથી ત્રાહિમામ થઈ ગઈ છે. અત્યારે કોઈને આર્થિક તકલીફો એટલી બધી ભોગવી રહ્યા છે, એમાં આ જે મોટર વ્હીકલ એક્ટના હિસાબે જે દંડ 100 રૂપિયાનો હતો ક્યાંક 500 રૂપિયા થઈ ગયો, ક્યાંક 1000 રૂપિયા થઈ ગયો,
સોશિયલ મીડિયા ટીવીના માધ્યમથી પણ તમે જે એક્ટિવા ટુ વ્હીલરની વેલ્યુ કરતાં પણ વધારે દંડની એ લોકોને મેમા આપવામાં આવ્યા છે. આ એક પબ્લિક કંટાળી ગઈ છે આ વખતે આ નિર્ણયોથી. તમારે સુધારો વધારો કરવો છે, વિકાસ કરવો છે. તમે મોટર વ્હીકલ એક્ટ નાખીને કડક કાયદો કરીને તમે પબ્લિકને તાલીમ કરો છો. પીયુસી લાવો, પીયુસીની લાઈનો ક્યાં સુધી આ બધું? એની સામે તમે પણ ઓલ્ટરનેટિવ તૈયાર કરો. આ જે મેઇન 4 રસ્તા છે અહીંયા સાઇડ સિગ્નલની કોઈ વ્યવસ્થા નથી. સાઇડ સિગ્નલની વ્યવસ્થા છે તો ચાલુ નથી હોતી. ટાઈમરમાં કોઈ સેટિંગ નથી હોતા. આ આ કઈ રીતનો વિકાસ છે? આ સરકાર તમે પોતાની સારું કરો ને. જ્યારે હોય ત્યારે પબ્લિક ઉપર નાખી દેવામાં આવે છે કે પબ્લિક ચેન્જ થવા નથી માગતી. તો હું એમને કહેવા માગુ છું, પબ્લિક ચેન્જ થવા નથી માગતી એવું કહો છો તમે, સરકાર અને એની નીતિ કોઈક એવું સારું તો કામ કરો કે એને ગમે. તમે તમારા નીતિ નિયમો ઓકે કરો. બિલકુલ. તો જે પ્રમાણે મોટર વ્હીકલ એક્ટની વાત કરો છો તો એને ખોટું કહી શકાય? 100% દંડની જે 400-900% જે જોગવાઈ કરી છે એ ખોટી છે. અમે એની લડત લડી રહ્યા છીએ. અમે કાયદાનો વિરોધ નથી કરતા. આ જે દંડની જોગવાઈ જે 400-900% વધારો આપ્યો છે એ ખોટી છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ તકલીફ વેઠી રહ્યો છે એના હિસાબે આ કહીએ છીએ. બિલકુલ. મોટર વ્હીકલ એક્ટના જે દંડની જોગવાઈ જે કરવામાં આવી હતી પરંતુ અત્યારે કંઈક ઘટાડવામાં આવી છે, તો આ પછી મોટર વ્હીકલ એક્ટ છે એને સામે અને જે અમદાવાદની અંદર ટ્રાફિક છે અને ટ્રાફિકને લઈને રોડ રસ્તાને લઈને શું કહેશો? જે ટ્રાફિક અને રોડ રસ્તા છે, તો પહેલાં તો અમે અત્યારે ખૂબ જ આ રોડ રસ્તાને તકલીફો છે. અમે સોસાયટી વાઇઝ અમે ચાલતા જે રાઉન્ડ ચાલીએ છીએ ત્યારે અમને સ્વીકારવા તૈયાર નથી. એવું સમજો અમે ભાજપવાળા આવ્યા છે કે તમે તો દેખાતા નહીં ઇલેક્શન પછી. આ રોડ જુઓ, આ ગટરો જુઓ, કોઈ સ્વચ્છતા નથી, કોઈ રળ રસ્તા નથી. અમારે કહેવું પડે છે કે અમે કોંગ્રેસમાંથી આવ્યા છીએ ત્યારે અમને બેસાડે છે પબ્લિક. આ વખતે અમદાવાદની અંદર અમરેવાડી વિધાનસભામાં સિટીનો એરિયા હોવા છતાં એક મતદાતાઓએ મૂડ બનાવ્યો છે કોંગ્રેસ પક્ષમાં આ વખત મતદાન થશે. બિલકુલ. પબ્લિકની સમસ્યાને કઈ રીતે જુઓ છો અને કઈ રીતે એને સુલઝાવવાનો પ્રયત્ન આપ કરશો? પબ્લિકના જે સમસ્યાઓ આવી છે એને અમે અત્યારે જેટલી તાત્કાલિક ધોરણે થઈ શકતી હોય અમારે. અમે તો વિપક્ષમાં છે, સત્તા પણ નથી, તો પણ અમે અધિકારી, ધારો કે ડ્રેનેજનું કોઈ વોટરનો પ્રોબ્લેમ થયો હોય તો અહીંના એ હોય એમને વાત કરીએ છીએ, એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે સાહેબ આ હાલાકી ભોગવી રહ્યા છે, તમે મદદ કરો. થતું હોય છે ડીવાયએમસી સાહેબને વાત કરીએ છીએ અને અમે બધી સમસ્યાઓનું લિસ્ટ બનાવી રહ્યા છીએ. આ સમસ્યા અમે ડીવાયએમસી પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોન બંને લાગે છે, બંને ડીવાયએમસી સાહેબને આપીશું. જો એ સોલ્યુશન પબ્લિકનું કરી આપતા હોય તો વેલ એન્ડ ગુડ, સારી વસ્તુ છે. ના કરી આપો તો આને અમે આવેદન આપવાના છીએ કમિશનર અને કલેક્ટરને. અને જો સોલ્યુશન નથી આવતા તો પછી અમે ગાંધીજીમાં માર્ગે આંદોલન કરવાના છીએ. આંદોલન કરશો? કયા પ્રકારનું આપનું રણનીતિ રહેશે, કયા પ્રકારનું આંદોલન કરશો? મેં આપને કીધું ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. એના માટે અમારે રોડ ઉપર આવવું પડે તો પણ આવીશું, અનશન ઉપર ઉતરવું પડે તો પણ ઉતરીશું. સરકારમાં અમારા પક્ષ લેવલે સીએલપી લીડર થ્રુ પણ સીએમને પણ રજૂઆત કરીશું. આ રીતનું અમે કરીશું રજૂઆત. બિલકુલ. તો આ હતા ધર્મેન્દ્રભાઈ પટેલ, જે 50 અમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણીમાંથી કોંગ્રેસમાંથી અત્યારે લડી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે કયા પ્રકારની તેમની જે તૈયારીઓ છે જે જીતવા માટે રહેશે. કેમેરામેન રાકેશ બરવાળ સાથે પ્રેમ ચૌબે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.